गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ज्ञान मंदिर मॉडर्न स्कूल में तमारुं स्वागत छे। धोरण 12 कॉमर्स, तारीख 31/12/2020, विषय छे अकाउंट शेर मूडीना हिसाबो भाग 2। आनी अंदर आपणे गत लेक्चर में आमलोंगनी वात पूरी करी, दाखला पण गण्या। आ प्रकरण माटे खास तमने कीधुं छे કે કેટલી વસ્તુ અભ્યાસક્રમમાં નથી એ પણ તમને કીધી હતી અગાઉથી, મારા હપ્તાના દાખલા, પ્રમાણસર શેરની ફાળવણીના દાખલા, એ બધું આપણા કોર્સમાં આ વખતે નથી, બરોબર? 11 આમનો, કેટલી આમનો? 11, અરજીની 2, મંજૂરીની 2, પ્રથમ હપ્તાની 2, આખરી હપ્તાની 2 અને જપ્તીની 3, ટોટલ કેટલી આમનો? 11, એમાંથી પરીક્ષામાં 11 ની બદલે 9 આમ નોંધ થાય એવો દાખલો પણ તમને પૂછે, એક જ હપ્તો ઓછો આપે। તો આપણે દાખલાઓમાં આગળ વધીએ તો નડિયાદની વેઇટ લિમિટેડ નો દાખલો આપણે જોયો હતો, પછીનો દાખલો કયો ગયો હતો? હા, હિંમતનગરની મેવાડા લિમિટેડ, ઓકે, અને ત્યાર પછી 7મો દાખલો સુગર લિમિટેડ દાખલો આપણે ગણ્યો હતો, જેમાં બાકી હપ્તાની વાત પણ હતી। હવે 8મો ચોકડી મારી દેવાનો છે, એ અગાઉથી ઓળખતાનો દાખલો તમારા કોર્સમાં નથી એવો દાખલો એ છે। ત્યાર પછી પ્રીમિયમ, હવે પ્રીમિયમની વાત આપણે જોવાની છે, પ્રીમિયમ વાળા દાખલા તમારા કોર્સમાં છે, 9મો દાખલો અને 10મો દાખલો પ્રીમિયમ વાળો છે। આજે આપણે પ્રીમિયમના દાખલા જોઈએ। હવે પ્રીમિયમના દાખલા આપણે જોઈએ, એમાં આ ચેપ્ટર અને હવે આ નાની પછીનો બંને ચેપ્ટર કંપનીનો હિસાબ છે, આ ભાગ 2 છે આખો। કંપની હિસાબોની અંદર તમારે આમનોનમાં બાબજ્ય લખવાની હોતી નથી, બોર્ડની એક્ઝામમાં પણ બાબજ્ય જરૂરી નથી એવું તમને કહેવામાં આવે છે। એટલે બાબજ્ય વગર પણ પહેલા ગણતરી કરવાની અને ગણતરી મુજબ શું કરવાની, આમનો રકમમાંથી જેટલી વસ્તુ છે એ ગણતરીમાં આવી જાય અને ગણતરીમાંથી પછી શું કરવાની, આમનોંધ કરવાની છે। હવે પ્રીમિયમ છે ને એ કંપનીને મળે એટલે પ્રીમિયમ જમા થાય, શું થાય? જમા થાય। મેં તમને જે નમૂનાની આમનોંધ લખાવ્યા પ્રીમિયમની વાત કઈ નહોતી કરી, કારણ કે પ્રીમિયમ જ્યારે આવે ત્યારે કહેશું દાખલામાં, એટલે હવે દાખલામાં એવું પ્રીમિયમ, તો પ્રીમિયમ આપણે જમા કરવાનું, પ્રીમિયમ કંપનીને મળે છે અને જ્યારે જપ્તી થાય ત્યારે પ્રીમિયમ ઉધાર થાય, પણ જપ્તી આવે ત્યારે પાછું કહેશું, ઓકે। તો રકમમાં ધ્યાન બધાનું પેજ નંબર 59 કાઢજો। આ દાખલો માર્ચ 18માં પૂછેલો છે અને 4 હપ્તા બનાવ્યા હતા, બોર્ડની એક્ઝામમાં દાખલો પૂછેલો છે માર્ચ 18। જૂનાગઢની નાણાવટી લિમિટેડ 10/1 એવા 3,00,000 ઇક્વિટી શેર 5ના પ્રીમિયમે બહાર પાડ્યા છે, નીચે મુજબ રકમ મંગાવી છે। 10/5 ₹15 હિસાબ થશે, અરજીમાં 4, મંજૂરીમાં 8, આખરી હપ્તામાં 3, એનો સરવાળો કરો એટલે તમારો જો ₹15 થશે, 8 ની 4 ને 3 15। કંપનીને 3,50,000 શેર માટે અરજી મળી એટલે વધુ અરજી મળી, વધારાની અરજી શું કરી દેવાની, પરત કરી દેવાની, જેટલા આપણે બહાર પડ્યા એટલા જ રાખવાના, તેના પર રકમ પરત કરવામાં આવી। ઈશિરાએ ધારણ કરેલા 3,000 શેર પર મંજૂરી આખરી રકમ સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ, તો આમનો પસાર કરો, બરોબર? એટલે 2 હપ્તા મળતા નથી એટલે બાકી હપ્તો આવશે, એટલે બાકી હપ્તો એ છે અને પ્રીમિયમ પણ છે, બંને વસ્તુ છે। પહેલા હું કરવાની ગણતરી, ગણતરી કર્યા પછી આમનો, ઓકે, ચાલો। ગણતરીમાં કેટલા હપ્તા છે? અહીંયા 3, અરજી, મંજૂરી અને આખરી હપ્તો, પહેલા બોર્ડમાં ધ્યાન ગણતરી એટલે યાદ આવી જાય અને પછી ગણતરી કરી અને પછી આમનો દોરવાની, બોર્ડમાં ધ્યાન બધાનું। અરજી સાથે, તો અરજી સાથે કેટલા? 4 રૂપિયા, હવે 3,00,000 બહાર પડ્યા હતા, શેર કેટલા બહાર પડ્યા હતા? 3,00,000, અને અરજી કેટલી આવી? 3,50,000, એટલે 3,50,000 ઇક્વિટી શેર, ઈ શેર ઇક્વિટી શેર ગુણ્યા 4 રૂપિયા, કેલ્સીમાં કરો એટલે 14,00,000, કેટલા રૂપિયા આવશે? 14,00,000, ચેક કરો કેલ્સીમાં, 3,50,000 ગુણ્યા 4 એટલે 14,00,000 રૂપિયા મળ્યા,
અરજી વખતે આટલા રૂપિયા આપણને મળી. હવે આમાંથી પાછા કેટલા આપી દેવાના? તો કે ભાઈ 50,000 શેર પાછા આપવાના. બાર કેટલા પાડ્યા હતા? 3 લાખ. 3 લાખ બાર પાડ્યા હતા અને 3.50 ની અરજી મળી કે બાકી આ ઉપલા વધારાના હોય પાછા આપી દેવાના. માઇનસ 50,000 ઇક્વિટી શેર ગુણ્યા 4 એટલે 2 લાખ પરત કરી દેવાના. તો બાકીના રહ્યા કેટલા? 14માંથી 2 ગયા એટલે 12 લાખ રૂપિયા શું કહેવાય? શેર મૂડી કહેવાય. 12 લાખ રૂપિયા શેર મૂડી ગણાય. મૂડી સાથે એટલા જાય આ અરજી. હવે મંજૂરી. મંજૂરીમાં કેટલા? મંજૂરીની અંદર 8 રૂપિયા છે પ્રીમિયમ સહિત. હવે બધી આવનો જો તમે કરો એ કેટલા શેરની કરવાની? તો કે 3 લાખ શેરની. કારણ કે 3 લાખ 50માંથી 50 પરત થઈ ગયા એટલે 3 લાખ ઇક્વિટી શેર ગુણ્યા કેટલા રૂપિયા છે? 8. હવે 8માં પ્રીમિયમ કેટલું છે? 5 રૂપિયા. કેટલું પ્રીમિયમ છે? ઉપર લખ્યું છે ને 5ના પ્રીમિયમ બહાર પાડ્યા એટલે 5 પ્રીમિયમ છે. તો બાકીના 3 રૂપિયા મૂડીના ગણાય. શું ગણાય? 3 રૂપિયા મૂડીના ગણાય. આને ગુણ્યા પેલા 8, 8 3 24 લાખ. એમાં જુદું પાડવાનું પ્રીમિયમ ને મૂડી ભાઈ એટલે 3 લાખ ગુણ્યા 3, 3 3 9 લાખ. જો આ 24 લાખ ઈ મંજૂરી કહેવાય, આ 9 લાખ ઈ મૂડી કહેવાય અને 3 લાખ ગુણ્યા 5 એટલે 5 3 ને 15 લાખ આ પ્રીમિયમ કહેવાય. શું કહેવાય? 8 3 24 લાખ મંજૂરી કહેવાય, 3 3 9 લાખ મૂડી કહેવાય અને 5 3 15 લાખ પ્રીમિયમ કહેવાય. હવે ટોટલ 24 લાખ થયા. 15 ને 9 24, એમાંથી કઈક બાકી છે તો જો નીચે લખ્યું. હું નીચે લખ્યું રકમમાં કે ભાઈ ઈશિરાએ ધારણ કરેલા 3000 શેર ઉપર મંજૂરી આખરી રકમ સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ એટલે 3000 શેર ઉપર આપણને મંજૂરી મળતી નથી. એટલે એટલો હપ્તો શું થયો? બાકી હપ્તો થયો. તો બાકી હપ્તો અહીંથી બાદ કરવો પડે. માઇનસ 3000 ઇક્વિટી શેર ગુણ્યા 8 રૂપિયા. કોઈ વ્યક્તિ હપ્તો ન ભરે તો એવું ન કરે કે મૂડી ના ભરે પ્રીમિયમ ના ન ભરે. ન ભરે તો કઈ ન ભરે અને ભરે તો કઈ વસ્તુ ભરે. એટલે 8 રૂપિયા એ ભરતો નથી એટલે 8 3 24 હજાર આ બાકી બાકી હપ્તો. એટલે આને બાકી મંજૂરી કહેશું આપણે. કારણ કે શું છે? આ શેર મંજૂરી એટલે બાકી મંજૂરી. તો મળ્યા કેટલા? 24 લાખ માંથી 24,000 જાય એટલે 23 લાખ ને 76 હજાર મળ્યા. 23 લાખ 76 હજાર રૂપિયા આપણને મળ્યા. આ મંજૂરી થઈ ગઈ. હવે કયો હપ્તો? આખરી. હવે આખરી હપ્તાની ગણતરી અહીંયા કરીએ આપણે. આખરી હપ્તો 3 લાખ ગુણ્યા આખરી હપ્તા રૂપિયા કેટલા હતા? 3. એમાં કઈ પ્રીમિયમ છે નહીં એટલે 3 લાખ ગુણ્યા 3, 3 3 9 લાખ. એમાંય બાકી કેટલો? ઈશરાના 3000 શેર એમાંય બાકી છે. માઇનસ 3000 ગુણ્યા 3, 3 3 9 હજાર આ બાકી હપ્તો. આને શું કહેવાય? બાકી હપ્તો. આ બાકી મંજૂરી. 9000 બાદ કરી દો એટલે કેટલા આવશે? 8,91,000 મળ્યા. ફરીવાર સમજાવું. આખા દાખલાની રકમને શેમાં બેહાડી દીધી? ગણતરીમાં. હવે ચોપડી જોવી જ ન પડે. હવે ગણતરીમાં જોતા જવાનું અને આમ નોંધ કરતા જવાની. ગણતરીમાં જોવાનું, આમ નોંધ કરવાની. આ સિસ્ટમ કરવાના. કેટલા માર્કનો દાખલો છે બોર્ડમાં? 8 માર્કનો દાખલો. કેટલા? 8 8 માર્કના 3 છે આપણે. એમાં એક પ્રવેશ, એક નિવૃત્તિ અને એક શેર મૂડી. બરોબર. તો પહેલા અરજી કરીએ આપણે. 3,50,000 અરજીમાં આવ્યા ગુણ્યા 4, 14 લાખ માઇનસ. એમાંથી પાછા આપી દીધા વધારે અરજી આવી એટલે. ઓછી અરજી આવે તો કઈ વાંધો નહીં પણ વધુ અરજી આવે તો શું કરી દેવાના? પરત. તો 50,000 ને આપણે પરત કર્યા એટલે 2 લાખ પરત કર્યા એટલે બાકીના 12 લાખ રૂપિયા રહ્યા. ઈ શેર મૂડી ગણાય.
પછી મંજૂરી આવી હવે બધા આમનો કેટલા શેરની કરવાની 3 લાખની કરવાની કઈ પચા તો પરત થઈ ગયા 3 લાખ બહાર પડ્યા હતા 3 લાખ ગુણ્યા મંજૂરીને 8 8 3 24 લાખ એમાંથી પાછા પ્રીમિયમને જુદો પડ્યો 5 રૂપિયા પ્રીમિયમ 3 રૂપિયા મૂડીના 3 લાખ ગુણ્યા 3 9 લાખ મૂડી 3 લાખ ગુણ્યા 5 15 લાખ પ્રીમિયમ ટોટલ 24 લાખ ઈ 24 લાખમાંથી બાકી હપ્તો બાદ ગયો 3000 શેર ઈશરાના એ મંજૂરી ભરતા નથી એટલે ગુણ્યા 8 રૂપિયા 8 3 24000 બાદ એટલે બાકીના એરિયા 23 લાખ 76000 આપણને મળે પછી આખરી હપ્તો 3 લાખ ગુણ્યા 3 9 લાખ માઈનસ બાકી હપ્તો 3 લાખ ગુણ્યા 3 9000 એટલે મળ્યા કેટલા 8 લાખ ને 91000 મળ્યા આ રકમમાં હતું એ બધું ગણતરીમાં આવી ગયું બસ હવે આપણે આની આમનોંધ કરવાની કેટલી આમનોંધ તો કે 6 બે અરજીની બે મંજૂરીની અને બે આખરી હપ્તાની 6 આમનોંધ થશે આ એક જપ્તી હજી આવી નથી નેક્સ્ટ લેક્ચરથી આપણે જપ્તી આવશે ગણતરી કરી લ્યો પછી આપણે આમનોંધ કરીએ આમનોંધ કરી નાખજો અડધું પેજ થોડીક લખવામાં ઝડપ રાખવાની એટલે આમ નોંધ આપણે હજી કરવાની હોય પરીક્ષામાં આમ નોંધના માર્ક છે પણ ગણતરી કર્યા વગર આમ નોંધ કરી શકાય નહીં એટલે ગણતરી કરવી પડે તમે ઉદાહરણમાં જોશો ઉદાહરણમાં તમને કૌંસમાં ગણતરી દેખાશે પણ એ કૌંસમાં હવે આપણે ગણતરી ન કરવી પડે આપણે ગણતરી કેવી કરી લીધી છૂટી ગણતરી કરી લીધી એટલા માટે બરોબર ગણતરી થઈ જાય એટલે આમ નોંધ કરી નાખજો 5 ખાના તારીખ વિગત ખાપા ઉધાર જમા આપણે આમ નોંધ કરી એની જેમ જ તારીખ વિગત ખાપા ઉધાર જમા હેડિંગ બાંધવાનું નાણાવટી લિમિટેડ ની આમ નોંધ નાણાવટી લિમિટેડ ની આમ નોંધ I'm
કેટલા રૂપિયા અરજી સાથે મળ્યા, હવે તમારે ચોપડીમાં જોવું નહીં પડે, વસ્તુ ગણતરીમાં જોવાનું અને આમનોન કરવાની. અરજીમાં કેટલા મળ્યા? 14 લાખ. આમનોન જો થાય 14 લાખ મળે. બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. આમનોન પાકી હોવી જોઈએ, બરાબર? તો લખો બેંક ખાતે ઉધાર, પેલી આમનોન બેંક ખાતે ઉધાર રૂપિયા 14 લાખ તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. અરજી ખાતે જમા 14 લાખ ઉધાર રૂપિયા 14 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 12 લાખ તે બેંક ખાતે જમા 2 લાખ ઓકે. ચાલો ત્યાર પછી મંજૂરી, મંજૂરી માટે સાંભળી લો. નવી આમદન છે 2, એટલે પ્રીમિયમ આવ્યું, એટલા માટે મંજૂરીની ત્રીજી આમદનમાં પ્રીમિયમ લેવાનું છે. ટોટલ કેટલા મંજૂરીના છે? 24 લાખ. આમદનમાં અહીંયા તો આપણે બધું સ્પષ્ટ જ લખવાનું, એટલે જેથી કરીને આમદનમાં સરળતા રહે. મંજૂરી મૂડીની પ્રીમિયમ, તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર રૂપિયા 24 લાખ તે મૂડીની પ્રીમિયમ જમા કરવાનું. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા? 9 લાખ. તે પ્રીમિયમ માટે શબ્દ હું વાપરવાનો? જામીનગીરી પ્રીમિયમ. શું બોલવાનું? જામીનગીરી પ્રીમિયમ. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા રૂપિયા કેટલા? 15 લાખ. પરિવાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. લખો ત્રીજી આમદન, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 24 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા રૂપિયા 9 લાખ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા રૂપિયા 15 લાખ. 15 લાખ બરોબર. ચાલો પછી ચોથી આમનો બાકી હપ્તો છે, કેટલા મળ્યા આપણને? 23 લાખ ને 76 હજાર. તો કહેશું બેંક, પેલા આમ લઈ લો, બેંક ખાતે ઉધાર 23 લાખ 76 હજાર, આટલા બાકી. બાકી હપ્તો ઉધાર થાય એટલે આને શું કહેવાનું? બાકી હપ્તો નહીં પણ બાકી મંજૂરી કહેવાનું. બાકી શેર મંજૂરી ખાતે ઉધાર રૂપિયા 24 એટલા, બે ખાતા ઉધાર થયા તે આ જમા કરી દેવાનું. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા રૂપિયા 24 લાખ. પછીની ચોથી, બેંક ખાતે ઉધાર રૂપિયા 23 લાખ 76 હજાર. 23 લાખ 76 હજાર બાકી શેર મંજૂરી ખાતે ઉધાર
बाकी शेयर मंजूरी खाते उधार रुपया 24,000 बिना का उधार दिया ते इक्विटी शेयर मंजूरी खाते जमा रुपया 24,00,000 છેલ્લો હપ્તો તો વજન આવડશે ને આખરી હપ્તાને આમનો શું થશે 9,00,000 રૂપિયા આખરી હપ્તો ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને પછી બાકી હપ્તો એ છેલ્લી આમનો લખો પાંચમી ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે ઉધાર નવ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 9,00,000 અને છેલ્લી આમ નોન કેટલા મળ્યા આપણને માંથી 9,00,000 માંથી 8,91,000 તો લખો છેલ્લી છઠ્ઠી આમ નોન બેંક ખાતે ઉધાર 8,91,000 बाकी हप्ता खाते उधार 9,000 ते इक्विटी शेयर ना आखरी हप्ता खाते जमा रुपया 9,00,000 बे खाता उधार बैंक खाते उधार 8,91,000 बाकी हप्ता खाते उधार 9,000 ते इक्विटी शेयर ना आखरी हप्ता खाते जमा 9,00,000 बराबर तो प्रीमियम वाली बात पची एक दाखलो प्रीमियम नहीं पची नो बराबर પછી નેક્સ્ટ લેક્ચર થી આપણે જપ્તી ઉપર જવાનું છે તો હજી એક દાખલો પ્રીમિયમ વાળો એની પછીનો જેટલો થાય એટલો કરીએ બાકીનો તમને હોમવર્કમાં આપીશ ધંધુકાની વાલા મેન્યુ લિમિટેડ વાળો દાખલો 10નો એક એવા 4,00,000 ઇક્વિટી શેર બહાર પડ્યા આપણે ગણતરી કરી લઈએ આમનો તમે ગણજો 60નો પ્રીમિયમ કેટલો પ્રીમિયમ છે 60 રૂપિયાને આપણે હિસાબ કરીએ અરજીમાં 23 મંજૂરીમાં 34 ને છેલ્લા હપ્તામાં 13 બધામાં થોડું થોડું પ્રીમિયમ નાખ્યું તો બધાનો ટોટલ કેટલો થવો જોઈએ 60 ને 10 70 થવો જોઈએ થાય જો 23 વત્તા 34 વત્તા 13 કરો એટલે 70 થઈ જશે 5 57 ને 13 70 થાય છે બરોબર 70 રૂપિયા થઈ ગયો હિસાબ પ્રીમિયમના 3 ભાગ પડી ગયા 20 30 ને 10 એટલે 60 પ્રીમિયમ થઈ ગયું કંપની ને 6,00,000 શેર ની અરજી મળી એટલે આની જેમ વધુ અરજી મળી એટલે હું કરી દેવાના નાણા પરત કરી દેવાના મંજૂરી છેલ્લા હપ્તા વખતે સમયસર રકમ મંગાવી પણ હિંમતભાઈ ધારણ કરેલા 500 શેર ઉપર મંજૂરી નાખી તેની રકમ તથા હિમાએ ધારણ કરેલા 300 શેર ઉપર આખરી તેની રકમ સિવાય બધી રકમ મળી ગઈ તો આમનો પસાર કરો ગણતરી એની કરાવી દો આમનો તમારે એની ઘરે કરવાની છે ઓકે ચાલો ગણતરી કરી આની જેમ જ તે અરજી સાથે બરોબર અરજી સાથે ગણતરીમાં હવે ગણતરી આની મારી સાથે તમે તારે કરજો કેટલા શેરની અરજી મળી બધાને ખ્યાલ આવી જવો જોઈએ હવે કેટલા બાર પડ્યા હતા 4,00,000 ની અરજી મળી 6,00,000 અરજી સાથે 6,00,000 ઇક્વિટી શેર ગુણ્યા કેટલા 6,00,000 × 23 ચાલો એલસીમાં કરો જે આંકડો કરોડોમાં જશે એલસીમાં ગણતરી કરો બધા
1 करोड़ 38 लाख ओके 1 करोड़ 38 लाख एवा चलो એમાંથી પરત કેટલા કરી દેવાના છે 2 લાખ માઈનસ 2 લાખ ગુણ્યા 23 એટલે 23 દુને 46 લાખ એમાંથી પરત કરી દેવાના છે બરોબર પછી બાકીના મૂડીને પ્રીમિયમ ભી નોખા પાડવાના છે બરોબર હવે કેટલા નોખા પડશે ઈ જોઈ લઈએ આપણે હવે આમાંથી બાદ કરતા કેટલા થયા 46 ને4 लाख गुणिया 23 जुदा पड़ देवा 4 लाख गुणिया 3 4 लाख 12 लाख આ મૂડી કહેવાય અને 4 લાખ ગુણ્યા 20 એટલે 20 ચોકુ 80 80 લાખ શું કહેવાય પ્રીમિયમ થઈ ગયો હિસાબ 92 લાખ નો પરિવાર 1 કરોડ 38 લાખ મળ્યા એમાંથી આ મળ્યા જો એ લખું છું બાજુમાં તમારે આમનામાં ઈઝી પડે બેંક ખાતે ઉધારા પછી આટલા પરત કર્યા એટલે બીજી આમનામાં છે તમારે 3 ખાતા જમા કરવાના કેટલા ખાતા જમા કરવાના 3 ખાતા પહેલી આમણ થશે બેંક ખાતે ઉધાર અરજી ખાતે જમા બીજી આમણ થશે સાંભળજો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કેટલા ખાતા જમા થશે એમાં બીજીમાં 3 ખાતા જમા થશે હવે મંજૂરીની વાત અવધિ આમણ 4 લાખ ઉપર તો 4 લાખ મંજૂરીમાં એને ગુણ્યા કેટલા મંજૂરીના છે 34 ચાલો 4 લાખ ગુણ્યા 34 કરો પહેલા એક કરોડ 36 લાખ બરોબર મંજૂરી હવે પ્રીમિયમ નકો પાડી દીધી આમાંથી 4 લાખ ગુણ્યા 30 ને 4 34 એટલે 4 રૂપિયા મૂડીના ચોકે ચોકે 16 લાખ મૂડી 4 લાખ ગુણ્યા 30 30 ચોકુ 120 1 કરોડ ને 20 લાખ પ્રીમિયમ ટોટલ થઈ ગયા 1 ને 36 થઈ ગયા આ ટોટલ લખવાના પાછા અહીંયા પછી એમાંથી બાદ આવે બાકી કેટલો બાકી છે તો કેટલો હપ્તો બાકી છે માં હિંમતભાઈના રકમમાં કેટલા છે હિંમતભાઈના 500 શેર ઉપર હપ્તો બાકી છે 500 ઇક્વિટી શેર ગુણ્યા 34 500 ગુણ્યા 34 કરો 17000 થશે 17000 બાકી તો 1 કરોડ 36 લાખ માંથી 17000 કેલ્સિયમ બાદ કરો એટલે 1 કરોડ 35 લાખ અને 83000 આવશે 1 કરોડ 35 લાખ 83000 અહીંયા આપણે સમજાવી દઉં આમનો લખવાની તમારે ઘરે છે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા આ પહેલી આમનો ત્રીજી થશે પછી મળ્યા કેટલા તો કેટલા એટલે એની આમદન થશે બેંક ખાતે ઉધાર બાકી મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા આ ગણતરીમાં લખ્યું છે આ બાકી છે આ મળ્યા છે આ પ્રીમિયમ છે આ મૂડી છે આ મંજૂરી છે આખરી હપ્તો આખરી હપ્તો 4 લાખ ગુણ્યા કેટલા આખરી હપ્તાના છે 13 13 ચોકો 52 લાખ એમાં પ્રીમિયમ જુદો પડો આની જેમ જ હોય મંજૂરીની જેમ આવડી ગયે મંજૂરીની જેમ બોલો 4 લાખ ગુણ્યા 3 ને 10 4 લાખ ગુણ્યા એટલે 3 4 3 12 લાખ આ મૂડી અને 12 લાખ બાદ કરતા બાકીના કેટલા રહે
40 લાખ આ શું કહેવાય પ્રીમિયમ 4 લાખ ગુણ્યા 10 40 લાખ પ્રીમિયમ ના થાય 52 લાખ માંથી 12 લાખ મૂડી 40 લાખ પ્રીમિયમ ટોટલ કેટલા થઈ ગયા ટોટલ કેટલા થઈ ગયા તો કે ભાઈ 52 લાખ થઈ ગયા હવે આમાંથી બાકી હપ્તો કેટલો તો જો બાકી હપ્તો માત્ર 300 નો કહેવાય હિંમતભાઈ ના કેટલા હતા હિંમતભાઈ ના 500 છે અને હિમાના કેટલા 300 કોઈ ભેગા થાય 500 ને 300 800 શેર થશે કેટલા શેર થાય અહીંયા કેટલા શેર હતા 500 પણ અહીંયા કેટલા થઈ જાય આગળના બાકી પછી એમાં એડ થાય 800 શેર ઉપર બાકી આવે માઈનસ 800 ગુણ્યા 13 બોલો 13 8 104 10 400 આ બાકી 52 લાખ માં 10 400 બાદ કરો 51 લાખ 86,600 મળ્યા આની જેવી આની આમનો દેખાશે ભૂલી જાઉં હું ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા પછી મળ્યા તો એમાં કેશો બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે જમા ટોટલ 3 હપ્તા આમનો કેટલી 6 બરાબર છે ઓકે હવે આજે આનું હોમવર્કમાં તમને દાખલો પ્રીમિયમ વાળો દાખલો એટલે કે ઉદાહરણ નંબર પ્રીમિયમ વાળા ઉદાહરણ આપણે આપવાનો બાકી હશે ને ઉદાહરણ નંબર 7 હોમવર્કમાં આપો એટલા હું 7મો ઉદાહરણ હોમવર્કમાં આપીએ છીએ ઓકે